नमस्कार मित्रों, स्वागत है तमारो HNGU स्टडी पॉइंट यूट्यूब चैनल ना एक नवा वीडियो में। मित्रों, आजना आ वीडियो नी अंदर आपणे हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी द्वारा हजू एना जे पण परिणामों बाकी छे ए क्यारे जाहिर करवामां आवशे अने जे विद्यार्थीओना परिणामों जाहिर थई गया छे ए विद्यार्थीओने डिग्री सर्टिफिकेट क्यां सुधी आपी देवामां आवशे एना विशे संपूर्ण माहिती मेळववानी छे। मित्रों, तमे छेल्ला घणा समयथी जोई ज रह्या छो ए प्रमाणे यूनिवर्सिटी द्वारा दररोज 2-3 नवा परिणामों जाहिर कर देवामां आवे छे। एटले के यूनिवर्सिटी नो जे स्टाफ छे ए दिन प्रतिदिन वधारे मां वधारे मेहनत करीने तमामे तमाम विद्यार्थीओना परिणाम झड़पीथी झड़पी जाहिर थाय एना माटे सखत मेहनत करी रह्यो छे। अने यूनिवर्सिटी द्वारा आ वखते परिणामों छे ए 1 महीनानी अंदर अंदर जाहिर कर देवामां आवे छे। परीक्षाओ फेब्रुआरी अथवा मार्च महीनानी अंदर लेवामां आवेली हती अने परिणाम छे ए एप्रिल अने छेल्ले छेल्ले मे अने जूननी अंदर जाहिर करी देवामां आव्या छे। एटले के 1 महीनानी अंदर अंदर परिणामों जाहिर करी देवामां आव्या छे। तो हवे शुरू करिए आजनो आ वीडियो अने जोईए के यूनिवर्सिटी द्वारा परिणामों अने डिग्री सर्टिफिकेट क्यां सुधी जाहिर करी देवामां आवशे। तो तमे अहीं वाँची शको छो ए प्रमाणे परीक्षानुं परिणाम यूनिवर्सिटी द्वारा प्रथमवार 1 માસમાં સેમેસ્ટર 2, 4 અને 6ના 41 परिणाम जाहिर। एटले के परीक्षा लीधाना 1 મહિનાની अंदर अंदर 41 કોર્સની પરીક્ષાઓના પરિણામ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે। આપણે હવે આગળ થોડું ડિટેલમાં આને વાંચીએ તો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પ્રથમવાર 1 માસમાં જ અંતિમ વર્ષની પરીક્ષાના પરિણામ જાહેર કરી રહ્યા છે, જેમાં અસેસમેન્ટ પદ્ધતિમાં ફેરફાર કરી સતત 12-15 કલાક મૂલ્યાંકનની કામગીરી કરી 41 પરીક્ષાના પરિણામ જાહેર કરાયા છે। એટલે કે જે યુનિવર્સિટીનો સ્ટાફ છે અને જે પ્રોફેસર છે જે પેપર ચેક કરે છે એ सतत 12-15 કલાક परिणाम जल्दी जाहिर थाय एना माटे काम करी रह्या छे, जेमां 4 અભ્યાસક્રમ में 100% परिणाम, 14 અભ્યાસક્રમ में 90-98% परिणाम है, जेमां सौथी ओछुं परिणाम है ए BBA सेमेस्टर 2 53.59% हतुं। एटले के जे 4 અભ્યાસક્રમ है एनी अंदर 100-100% विद्यार्थीओ पास थया, 14 અભ્યાસક્રમ की अंदर 90-98% परिणाम है अने सौथी ओछुं परिणाम है ए BBA सेमेस्टर 2 आवेलुं छे। હવે આપણે આગળ વાત કરીએ અને જોઈએ કે પરિણામો છે બાકી છે એ ક્યારે આવશે અને ડિગ્રી સર્ટિફિકેટ છે એ ક્યારે આવશે। યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષમાં પ્રવેશ માટે જરૂરી તેવી પરીક્ષાઓના પરિણામ નવીન શૈક્ષણિક સત્રમાં પ્રવેશ શરૂ થાય પૂર્વે જાહેર કરવા કુલપતિ ડૉક્ટર રોહિત દેસાઈ, રજિસ્ટ્રાર ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ પરીક્ષા નિયામક મિતુલ દેલિયા દ્વારા 1 માસનું સુવ્યવસ્થિત આયોજન કરી કોલેજોમાં ઝુમખા પદ્ધતિથી થતા મૂલ્યાંકનને બદલે કેમ્પસમાં સેન્ટ્રલ અસેસમેન્ટ પદ્ધતિ અમલમાં મૂકી પરીક્ષા પૂર્ણ થાય એના બીજા દિવસથી જ મૂલ્યાંકન શરૂ કર્યું હતું। એટલે કે પહેલાં કેવું હતું કે જે તમારા પેપરો છે એ દરેક કોલેજોની અંદર મોકલવામાં આવતા હતા પ્રોફેસરોને અને તેઓ પેપર ચેક કરી અને પાછા યુનિવર્સિટીમાં મોકલવામાં આવતા હતા, પરંતુ આ વખતે સેન્ટ્રલ અસેસમેન્ટ પદ્ધતિ એટલે કે યુનિવર્સિટીની અંદર જ સેન્ટર રાખી અને તમામે તમામ વિદ્યાર્થીના પેપર છે એ ત્યાં જ ચકાસણી કરી અને તમામે તમામ વિદ્યાર્થીના ઝડપથી પરિણામ જાહેર થાય એ માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા। પરીક્ષા પૂર્ણ થતાં મૂલ્યાંકન શરૂ કરી તેની વિગતો મળતા પરીક્ષાના ઓફિસ સ્ટાફ દ્વારા પૂર ઝડપે પરિણામ બનાવવાની કામગીરી કરી સેમેસ્ટર 2, 4 અને 6ના 41 અભ્યાસક્રમના 40,000 જેટલા છાત્રોના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેની અપડેટ પણ હું ચેનલ પર આપતો હોઉં છું। તમને એ પ્રમાણે ખબર હશે કે 41 કોર્સના જે રિઝલ્ટ છે એ આવી ગયા છે। 8ના બદલે 12 કલાક કામ રજાના દિવસે ચાલુ રાખતા પરિણામો ઝડપી જાહેર કરવામાં સફળ। એટલે કે જે યુનિવર્સિટીનો સ્ટાફ છે એ પરિણામ જલ્દી જાહેર કરવા માટે 8 કલાકના બદલે 12 કલાક કામ કરી રહ્યો છે અને રજાના દિવસે પણ તેઓ કામ ચાલુ રાખે છે। પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે વાર્ષિક પરીક્ષાના પરિણામ ઝડપી જાહેર કરવા માટે સવારે 9 વાગ્યાથી મોડી રાત સુધી મૂલ્યાંકન ચાલી રહ્યું છે, તેમજ ઓફિસ સ્ટાફ દ્વારા ઓફિસના સમય ઉપરાંત મોડી રાત સુધી કામ કરવાની તેમજ રજાના દિવસે પણ કામ ચાલુ રખાય છે। બાકી પરીક્ષા મૂલ્યાંકનની કામગીરી ચાલુ હોય પૂર્ણ કરી ઝડપી પરિણામો જાહેર કરી દેવાશે। એટલે કે જે પણ પરિણામો હજુ બાકી છે એને અંદર 12-12 કલાક સુધી કામ કરી અને રવિવારે અથવા તો રજાના દિવસે પણ કામ કરીને આ પરિણામો બહુ ઝડપીથી જાહેર કરી દેવામાં આવશે। આ વર્ષના અંદાજે 1 લાખ છાત્રોના ડિગ્રી સર્ટિફિકેટ ઓગસ્ટના અંત સુધી આપી દેવામાં આવશે। તો જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 4 અને 6ની પરીક્ષા આપી દીધી હોય અને એમને એમનું ડિગ્રી સર્ટિફિકેટ મેળવવાનું હોય તો એ ડિગ્રી સર્ટિફિકેટ પણ ઓગસ્ટના અંત સુધી આપી દેવામાં આવશે। મિત્રો, આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે જોયું કે યુનિવર્સિટી દ્વારા ક્યાં સુધી રિઝલ્ટ્સ અને ડિગ્રી સર્ટિફિકેટ આપી દેવામાં આવશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।